પરમાત્માના 34 અતિશયોનું વર્ણન, આગમોમાં સંવાયંગ સૂત્ર, ઋષિ ભાષિત સૂત્ર વગેરેમાં છે. એ સિવાય લોકપ્રકાશ, પ્રવચન સારોદ્ધાર, ઉપદેશ પ્રાસાદ વગેરે અનેક ગ્રંથોની અંદર 63 સલાકા પુરુષ ચરિત્ર અને વિતરાગ સ્તોત્રની અંદર ભગવાનના 34 અતિશયોનું વર્ણન આવે છે. સૌથી પહેલા પરમાત્માના 4 અતિશયોનું વર્ણન છે. આ અતિશયોનું નામ છે જન્માતિશય, કારણ જન્મથી આ અતિશય હોય છે માટે એને શું કહેવાય, જન્મ. બીજી રીતે એને મૂળાતિશય કહેવાય, મૂળ અતિશય. ત્રીજી રીતે એને સહજ અતિશય કહેવાય, સહજ સામાન્યથી જન્મથી છે માટે પણ એને સહજ અતિશય કહેવાય. ભાઈ આવા 4 અતિશયમાં પહેલું અતિશય તમારી નજર સામે છે, આ લાઈનમાં સૌથી ઉપર. પહેલા 2 અતિશયોને, પેલા અતિશયની અંદર 2 પિક્ચર્સ સાંભળજો બરાબર ધ્યાનથી. આથી 10 વર્ષ પહેલા આ પિક્ચર દોરાવવાના શરૂ કર્યા હતા. મહારાષ્ટ્રની અંદરના કલાકારોને શોધતા 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 સાતારા ગામની, સાતારા શહેર છે એની અંદરના વિસ્તારમાંનો એક ચિત્રકાર મળ્યો અને આ ચિત્રકારે પહેલો જ અતિશય જ્યારે દોરીને આપ્યો ત્યારે હું, તમે લોનાવાલા ગયા હશો ત્યાં તળેગાંવ છે, પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થ ત્યાં ગામ છે તળેગાંવ, આ પહેલું પિક્ચર લઈને ત્યાં આપ્યો, છક થઈ ગયો. આમાં લખ્યું છે અદભુત રૂપ, પણ મેં કીધું આ અદભુત ચિત્ર. પહેલું ચિત્ર એટલું સુંદર બન્યું તું, મેં એને શાબાશી આપી ત્યારે એને ખુલાસો કર્યો, એ સાંભળજો. મારા સાહેબ, ભગવાન કે અતિશય કા ચિત્ર દોરના જબ મેને શરૂ કિયા, તબ સે મૈને એક બાધા લી, જિન દિનો મેં ભગવાન કે અતિશયો કા પેન્ટિંગ કરુંગા, ઉન દિનો મેં બ્રહ્મચર્ય કા પાલન કરુંગા. જે માણસ દેરાસર નથી જતો, જે માણસ ભગવાનની પૂજા નથી કરતો, એને એટલી ખબર હતી કે આ ભગવાનના ચિત્રો છે, દોરવા માટે હૈયાના ભાવ નિર્મળ જોઈએ, નિર્મળ ભાવ હશે ચિત્રમાં, નિર્મળતા આવશે અને એમાંથી આખી ચિત્ર સૃષ્ટિ તૈયાર થઈ છે. પહેલો અતિશય છે એના 5 પોઈન્ટ્સ, અદ્ભુત રૂપ, નિરોગી શરીર, નંબર 3 સુગંધી શરીર, અને પછી આવે છે નંબર 4 પ્રસ્વેદ એટલે પરસેવા વગરનું શરીર, અને નંબર 5 મેલ રહિત શરીર. અતિશય એક જ છે પણ એમાં 5 પોઈન્ટ ભેગા છે. ભગવાનનું રૂપ અદભુત હોય છે, જન્મ્યા ત્યારથી પરમાત્મા એટલા રૂપાળા હોય કે એના રૂપની તોલે આવે એવું આ દુનિયામાં કોઈ ના. સામાન્યથી રાજા ચડે, રાજા કરતા વાસુદેવનું રૂપ ચડે, વાસુદેવ કરતા ચક્રવર્તીનું ચડે, ચક્રવર્તી કરતા દેવતાનું ચડે, દેવતા કરતા ઇન્દ્રનું ચડે, ઇન્દ્ર કરતા ગણધરનું રૂપ ચડે, અને ગણધર કરતા પણ તીર્થંકરનું રૂપ ચડિયાતું હોય છે. જેમ રૂપ હોય એમ આખા શરીરમાંથી સુગંધ છોડતી હોય છે. પ્રભુના શરીરના પ્રત્યેક અવયવો સુગંધી હોય છે. તમે ઘરેથી નીકળ્યા ત્યારે બધું છાંટી કરીને નીકળ્યા, ભગવાન ક્યારે અત્તર, પરફ્યુમ્સ કે ડિયોડ્રન્ટ્સ એમને છાંટવાની ક્યારે જરૂર ના પડે, ઉલટું તમે એમને હાથ લગાવો ને તો તમારો હાથ કેવો થઈ જાય, સુગંધ સુગંધ.